હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સરગવાનું શાક. સૌ પ્રથમ એક બાઉલમાં એક કપ દહીંમાં એક ટેબલસ્પૂન ચણાનો લોટ લઈશું. હવે એમાં સરગવા બાફતી વખતે લીધેલું પાણી એડ કરીને સારી રીતે વલોવી લઈશું. આ મિક્સરને સારી રીતે વલોવી લઈશું જેથી કરીને કોઈ લમ્પ્સ ના રહે. ત્યારબાદ કઢાઈમાં તેલ ગરમ થયા બાદ એક ટીસ્પૂન રાઈ, હાફ ટીસ્પૂન હિંગ અને એક ટીસ્પૂન જીરું નાખ્યા બાદ ક્રેકલ થવા દઈશું. હવે એમાં એક ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને 1/2 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને થોડું સાતળી લઈશું. હવે એમાં 2 ટીસ્પૂન ધાના જીરું અને 1-1/2 ટીસ્પૂન લાલ મરચું નાખીને આ મસાલાને પણ થોડું સાતળી લઈશું. પછીથી એમાં દહીં અને ચણાના લોટનું મિક્સર નાખીને હલાવી લઈશું. આ મિક્સરને હલાવતા રહીશું જેથી કરીને લમ્પ્સ ના પડે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આ મિક્સરને ઉકળવા દઈશું. પછીથી બાફેલા સરગવા અને 1 ટીસ્પૂન ગોળ નાખીને હલાવી લઈશું. હવે કઢાઈને ઢાંકણ લગાવીને 2-3 મિનિટ સુધી શાકને રહેવા દઈશું. ત્યારબાદ એમાં ઝીણા સમારેલા લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. સરગવાનું શાક ખાવા માટે તૈયાર છે.